वेलकम स्टूडेंट्स, अगाउना वीडियो में आपणे तमारे स्टेटिस्टिक्स में सामिक श्रेणी करता हता। तेमा आपणे आलेखनी रीत जोई अने बीजी चलित सरेराशनी रीत। हवे चलित सरेराशनी रीत में अने पेलाना लेक्चर में आपणे ग्राफ कई रीते दरवो, अल्पकालीन वधघट कई रीते शोधवी ए त्रण वर्षनी आधारे कर्युं हतुं अने एक समय तमने एवो ज होमवर्क में आप्युं। तो आ लेक्चर में आपणे त्रण वर्ष जेवुं छे, पंचवर्षीय चलित सरेराश करशुं। नीचे आपेली श्रेणी माटे पंचवर्षीय चलित सरेराश लई वलण मेळवो अने ते ऊपरथी अल्पकालीन वधघटो शोधो। अने अल्पकालीन वधघटनो शुं ई कहे छे, ग्राफ दोरवानो कहे छे। हवे आमां 1994, 1995, 96, 97, 98, 99, 2000, 2001, 2003, 4, 5, 6 ने 7, એટલે કે 1994 થી 2007 સુધીના વર્ષ આપેલા છે। નીચે તે વર્ષનું વેચાણ 200, 194, 181, 178, 202, 247, 258, 218, 196, 201, 203, 191, 189 અને 203, આટલી આપણને એણે રકમ આપેલી છે। તો આના આધારે પાંચ વર્ષની ચલિત સરેરાશ આપણે જેવી રીતે ત્રણ વર્ષની કરતા હતા, એમ કે સૌથી પહેલાં વર્ષ લખો, બાજુમાં જે એનું વેચાણ આપેલું છે એ લખો। વર્ષ 1994 થી 2007, એની બાજુમાં વેચાણ 1994 થી 2007 સુધીનું। હવે ઓલો જે સમ કરતા હતા ત્રણ વર્ષમાં, એમાં આપણે ત્રીજું કોલમ બનાવતા હતા ત્રણ વર્ષનો ચલિત સરવાળો। તો આમાં આપણે પંચ વર્ષનું કીધું છે એટલે પાંચ પાંચ વર્ષનો ચલિત સરવાળો એવું કોલમ બનાવવાનું। તો ત્રીજું કોલમ બનશે પાંચ પાંચ વર્ષનો ચલિત સરવાળો। હવે ત્રણ વર્ષમાં આપણે કેવું હતું, તો કે ત્રણ વર્ષમાં તમારે પહેલું એક અને છેલ્લું એક બેનો જ ચલિત સરવાળો નહોતો મળતો, પરંતુ આમાં તમને પહેલા બે અને છેલ્લા બે ચારનો નહીં મળે। કારણ કે તમે જોવો જ છો કે પહેલો જે છે તો એની આગળ એક પણ આંકડો નથી, તો તમે ત્યાં કરી શકો નહીં। અને બીજો છે તો એની આગળ એક જ આંકડો થાય, એટલે બીજું મિડલમાં ન થાય, વચ્ચે આવે ત્યાં તમારે સરવાળો મૂકવાનો હોય, એટલે બીજાનો ન પણ મળે। હવે ત્રીજામાં જોઈએ તો ત્રીજામાં કઈ રીતે થાય, તો કે પહેલા બે પછી વચ્ચે 1996 પછીના બે એટલે પાંચ થઈ ગયા, તો એ પાંચેય વર્ષનો સરવાળો એટલે 200 વત્તા 194 વત્તા 191 વત્તા 178 વત્તા 202 એનો સરવાળો થાય 955, કોનું આવશે 1996નું। પછી આપણે 1997નું કરવું હોય તો 1997નું જે વેચાણ છે મિડલમાં આવવું જોઈએ, પહેલાંના બે અને એની પછીના બે, અને 1997 એટલે પાંચનો ટોટલ કરવાનો, 194, 181, 178, 202 અને 247, તો કેટલું આવે 1002। એવી જ રીતે 1996, 1997 થઈ ગયું 98નું કરવું હોય તો 202 વત્તા એની પહેલાંના બે 181 વત્તા 178 અને એની પછીના બે 247 વત્તા 258, એટલે આવશે 1066। એવી જ રીતે 1999, આપણે 1999નું કરવું છે તો એક આ એની પહેલાંના બે અને એની પછીના બે, એટલે આવશે 1103। એવી જ રીતે થશે 2000નું। હવે 2000નું જો કરવું હોય તો 1998નું વેચાણ વત્તા 1999નું વેચાણ વત્તા 2000નું વેચાણ વત્તા 2001નું વેચાણ વત્તા 2002નું વેચાણ, એટલે આવશે 1121। પછી આપણે જો 2001નું કરવું છે તો 247 એટલે કે 1999 વત્તા 2000 વત્તા 2001 વત્તા 2002 વત્તા 2003, એટલે 247 વત્તા 258 વત્તા 218 વત્તા 196 વત્તા 201, એટલે 2001માં આવશે 1120। પાંચનો જે સરવાળો કરીએ છીએ તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વર્ષનું તમે કરતા હોય એની પહેલાંના બે, જે વર્ષનું કરે છે એનો ચલનું વેચાણ, અને જે વર્ષનું કરો છો એના પછીના બે, એમ કરીને પાંચનો સરવાળો તમારે મિડલમાં મૂકવાનો રહેશે। પહેલાં બે અને છેલ્લા બે એની આપણને મળશે નહીં। એના પછી 2002, તો 2002નું કરીએ છીએ તો 2000નું વેચાણ, 2001નું વેચાણ, 2002નું વેચાણ, 2003 અને 4નું વેચાણ। એના પછી 2003, તો 2001 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5, એટલે શેનું મળે 2003નું। પછી 2004નું, તો કે 2002 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6, એટલે આ મળી જાય। અને છેલ્લે 2005નું, 2005નું કરવું છે તો 2005ની પહેલાંના બે એટલે 201, 203, 191, 189, 203, એટલે મળી જાય। હવે તમે જુઓ તમારે 2006નું કરવું હોય તો 2006ની પહેલાં બે છે પણ 2006ની પછી એક જ છે, તો ત્યાં થાય નહીં। એવી જ રીતે 2007 પછી કાંઈ નથી તો પણ ત્યાં પણ થાય નહીં।
તો આવી રીતે તમારે પાંચ પાંચ વર્ષનો ટોટલ કરવાનો છે. જેવી રીતે આપણે ત્રણ ત્રણ વર્ષનો કરતા હતા, ત્રણ ત્રણ વર્ષમાં પહેલાં અને છેલ્લાનું નહોતું મળતું, જ્યારે પાંચ પાંચ વર્ષમાં પહેલાં બે અને છેલ્લા બેનું ન મળે. ફોર એક્ઝામ્પલ ફરીથી એક્સપ્લેન કરી દઉં કે તમારે 1996નું જોઈએ છે, તો 1996નું જોઈએ છે તો 1996નું વર્ષ પહેલાં, એની પહેલાંના બે વર્ષ અને એની પછીના બે વર્ષ, એટલે કે 1996નું જોઈએ તો 1994 વત્તા 95 વત્તા 96 વત્તા 97 વત્તા 98. આન્સર આવે 96ની સામે મૂકી દેવાનો. પછી ચલિત સરેરાશ વલણ આપણે કેટલા વર્ષની લીધી, તો કે 5 વર્ષની. તો હવે ચલિત સરેરાશ વલણ કઈ રીતે મળશે? 955/5, 191, 1002/5, 200.4, 166/5, 213.2, 1103/5, 220.6, 1121/5, 224.2, 1120/5, 224, 1176/5, 215.2, 1009/5, 201.8, 980/5, 196.0, 987/5, એટલે કે 197.4. આપણને શું મળે? ચલિત સરેરાશ અથવા તો વલણ. એટલે કે આપણે 5 વર્ષની કરીએ છીએ તો તમારે બધાને ભાગ્યા શું કરવાના? 5 કરવાના છે. છેલ્લે આપણે અલ્પકાલીન વધઘટ શોધી, તો એનું જે વેચાણ છે એને માઇનસ આપણે વલણ કરશું એટલે આપણે શું મળશે? અલ્પકાલીન વધઘટ. પહેલાં 94-95 તો મળવાનું નથી, એટલે સ્ટાર્ટ ક્યાંથી થાય? 96થી. 96માં 181-191 એટલે -10, 78-200, 22.4, 202-213.2, 11.2, 247-220.6, 26.4, 258-224.2, 33.8, 218-224.0, 6.0, 196-215.2, 19.2, 201-208.1.8, 0.8, 203-196, 7, 191-197 એટલે 6.4-. તો આવી રીતે આપણને શું મળે? અલ્પકાલીન વધઘટ. જેમ આપણે 3 વર્ષનું કરતા હતા એમ જ, તો અમે પહેલાં 5-5 વર્ષનો સરવાળો, પછી 5 વર્ષની ચલિત સરેરાશ, અને તેણે આપણને આમાં અલ્પકાલીન વધઘટ પણ શોધવાનું કીધેલું છે. અલ્પકાલીન વધઘટ એટલે વર્ષની બાજુમાં જે વેચાણ હોય એને માઇનસ ટી. વલણ, વલણ એટલે ટ્રેન્ડ્સ, એટલે કે વાય માઇનસ ટી. વલણને ઇંગ્લિશમાં ટ્રેન્ડ્સ કહેવાય, એને ત્યાં ટ્રેન્ડ્સનો ટી કરેલો છે. પછી એણે આપણને આલેખ દોરવાનું કીધું છે. આલેખ કયો દોરવાનું કીધું? જોઈ લઈએ રકમમાં. અલ્પકાલીન વધઘટો દર્શાવતો આલેખ. હવે અલ્પકાલીન વધઘટો દર્શાવતો આલેખ દોરવાનું કીધું એટલે વર્ષ અને લાસ્ટ કોલમ અલ્પકાલીન વધઘટનું લેવાનું. તો વર્ષ જો 1994થી તે છે 2007 સુધીના છે, તો આપણે આમ નામ લાઈનમાં લઈ લઈશું. 94-95-96 એ સ્કેલમાં આવશે. અલ્પકાલીન વધઘટમાં સૌથી મોટામાં મોટું -22 અને અહીંયા મોટામાં મોટું 33, એટલે ત્યાં આપણે 5-5 અથવા 10-10નો ઘેપ આણે લીધો છે, એટલે આપણે પણ 10-10નો લઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે શું લખવાનું? સ્કેલ માપ લખવાનું. સ્કેલ માપમાં એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર = 1 વર્ષ, વાય અક્ષ પર 1 સેન્ટીમીટર = 10 એકમ. પછી હવે આપણે આલેખ જોઈએ, તો આલેખ તમને લોકોને આવડે છે કે કઈ રીતે કરવાનો છે. તો 1994-95ની સામે ડેશ છે, તો 1994-95ની સામે કાંઈ આવશે નહીં. એના પછી જોઈએ 1996ની સામે -10, તો 1996નું વર્ષ એની સામે -10, તો -10 એટલે ક્યાં આવશે? તો 1996નું વર્ષ એની સામે -10 એટલે અહીંયા જ આવે, એણે જો ત્યાં જ કરેલું છે એટલે આ -10 એટલે એણે ત્યાં કર્યું. એના પછી 1997-22, 1997ની સામે -22, તો એણે જો અહીંયા જ કર્યું 20ની સેજ ઉપર, કારણ કે આપણે 10-10નો ગેપ લીધેલો છે. પછી 1998-11, 1998 છે તો -11 છે, તો જોઈએ -11 એટલે 10થી જરાક આગળ -11, અહીંયા ડોટ આવે 10થી જરાક આગળ એટલે અહીંયા ક્યાંક ડોટ આવશે. એના પછી 1999 કેટલા છે? 26 એટલે ક્યાં આવશે? તો કે 20ની ઉપર 26 આવે તો એણે અહીંયા ડોટ કરેલો છે. હવે આ છે એ તમારે જાતે કરી નાખવાનું છે, કારણ કે ગ્રાફ દોરતા તો તમે પહેલેથી શીખતા જાઓ છો, જે વર્ષે એની સામે જે જે આવે એ પછી એને આપણે સ્કેલથી દર્શાવી દઈએ એટલે અલ્પકાલીન વધઘટ દર્શાવતો આલેખ થઈ ગયો.
આની જગ્યાએ એને તમને વલણ દર્શાવતો આલેખ કીધો હોત તો આપણે વલણ દર્શાવતો આલેખ પણ શોધે, એટલે કે પહેલું કોલમ અને બીજા કોલમ બેયનો આલેખ થાય. પરંતુ તેને અલ્પકાલીન વધઘટ દર્શાવતો આલેખ કીધો છે આપણે પહેલું કોલમ અને છેલ્લે આપણે જે અલ્પકાલીન વધઘટ શોધી છે તે. હવે આ જે સમ છે ઉદાહરણ નંબર 5, કોઈ એક શહેરના જીવન નિર્વાહના સૂચકાંકના માસિક આંકડા નીચે પ્રમાણે, તેના પરથી ત્રૈમાસિક 71 સરેરાશ થઈ, ત્રૈમાસિક એટલે કે 3-3 વર્ષનું કે છે અને અલ્પકાલીન વધઘટો શોધો. એટલે 3-3 વર્ષનું કે છે, તો આ સમ તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે. આ PDF હું તમને મોકલી દઈશ, કારણ કે 3 વર્ષનું આપણે ગણેલું જ છે. એના પછીનું આપણે છેલ્લું આમાં જોઈ લઈએ. એક તો આપણે 3 વાળું જોયું, એક આપણે 5 વાળું જોયું, તો હવે આપણે આમાં 4 વાળું જોઈ લઈએ કે નીચેની શ્રેણી માટે યોગ્ય ગાળાની ચલિત સરેરાશ લઈ વલણ શોધો. હવે તમને એક્ઝામમાં એવું નહીં કે યોગ્ય ગાળાની ચલિત સરેરાશ લઈને વલણ શોધો, પરંતુ તમને એક્ઝામમાં એ લોકો એવું જ કહેશે કે 4 વર્ષના આધારે ચલિત વલણ શોધો, 3 વર્ષના આધારે વલણ શોધો, 5 વર્ષના આધારે વલણ શોધો, એવું જ કહેશે. આના આમાં કેમ ખબર પડે એને યોગ્ય ગાળાની કીધું છે એટલે કઈ લેવાની, તો કે આમાં જે છે એને તમે જોવો રકમ તો તમને ખબર પડે કે ચક્રી ગાળો 4 વર્ષનો છે, કારણ કે 4-4 વર્ષના અંતે નફામાં નોંધપાત્ર વધારો દેખાય છે. એટલે કે આપણે જોઈએ કે 1991, 1992, 1993 છે, તો પછી જો 1995માં નફો ઘટ્યો, 1995-1996 પાછો વધ્યો, 1997 વધ્યો, 1998 વધ્યો, તો આવી રીતે જો કે તમને આવું કહેશે જ નહીં, પણ તમને કહી જ દેશે એ લોકો કે ભાઈ 4 વર્ષના આધારે ગણો, 5 વર્ષના આધારે ગણો, એટલે આપણે કંઈ આમ સમજવાની બહુ જરૂર છે નહીં. તો હવે આમાં છે તમારે 4 વર્ષના આધારે કરવાની છે. તમે જ્યારે દાખલાની રકમ ફેરબુકમાં લખો છો ત્યારે તમારે ત્યાં લખી નાખો કે નીચેની સમય શ્રેણી માટે 4 વર્ષના ગાળાની ચલિત સરેરાશ લઈ વલણ શોધો. હવે 4 વર્ષનો ગાળો શોધો હોય તો એ થોડુંક ઓલા બે કરતાં ડિફરન્ટ છે, પણ એકવાર સમજશો એટલે આવડી જશે. આમાં તમારે શું કરવાનું, સૌથી પહેલાં વર્ષ અને નફો, વર્ષ 1991થી ક્યાં સુધીના, એ પાછું 2007 સુધીના, બાજુમાં એનો નફો લખી નાખ્યો. તો કે હા, હવે આપણે ઓલામાં જેવી રીતે કરતા હતા કે 3-3 વર્ષનો સરવાળો, 5-5 વર્ષનો સરવાળો, તો આમાં 4 વર્ષનું છે તો કે કોમન જ કે 4-4 વર્ષનો સરવાળો. પરંતુ ઓલામાં આપણે આન્સર ક્યાં લખતા, તો કે મિડલમાં જે આવતો હોય એની વચ્ચે આપણે જવાબ લખતા હતા. પરંતુ તમે વિચારો કે તમે 4 વર્ષનો તમે 3 વર્ષનો સરવાળો કરો છો તો બીજું વર્ષ વચ્ચે આવે, 5 વર્ષનો સરવાળો કરો છો તો 3 નંબરનો વર્ષ વચ્ચે આવે, પરંતુ તમે 4 વર્ષનો સરવાળો કરો તો એમાં વચ્ચે કંઈ આવે જ નહીં, કારણ કે 2 આ સાઈડ ને 2 આ સાઈડ થઈ જાય. એટલે એ જ આપણે સમજવાનું છે કે 4 વર્ષનો આપણે સરવાળો કરીએ છીએ તો તમારે જે આન્સર આવે છે એ પહેલાંની અને બીજાની વચ્ચે નહીં આવે, કારણ કે ત્યાં 4 વર્ષ થાય નહીં, પરંતુ બીજાની અને ત્રીજાની વચ્ચેથી તમારે મૂકવાનો છે. હવે આપણે સરવાળો છે એટલે તમને લોકોને ખ્યાલ આવે કે જુઓ આમાં 1991 અને 92 એ બંનેમાં ડેશ કરી નાખવાનો, એટલે કે 4 વર્ષનું ગોતીએ છીએ તો પણ આપણને પહેલાં બીજાનું અને છેલ્લા બેનું નહીં મળે. હવે આપણે 1993 કરવાનું છે, એટલે કે એના 4 વર્ષ ક્યાં થશે, તો કે 520, 936 અને 576 આ 4 વર્ષનો સરવાળાની વચ્ચે મૂકવાનો. પછી તો કે એના પછીના 4 વર્ષનો સરવાળો અહીંયા મિડલમાં મૂકવાનો. પછી આપણે કરીએ તો એના પછીના 4 વર્ષ એટલે કે ઉપરથી એક એક ઘટાડતું જવાનું. આપણે જોઈએ છીએ હવે 1995 કરતા હોઈએ તો એનો આન્સર અહીંયા મૂકવાનો, પરંતુ 936 + 573 + 488 + 596 1995. પછી 96 અહીંયા મૂકીએ છીએ આન્સર, તો ત્યાં આવી રીતે, મતલબ તમારે 4-4 વર્ષનો સરવાળો કરતો જવાનો છે. પછી આ જે 1996-1997 વચ્ચે આવે છે તો ત્યાં તમારે કઈ રીતે ટોટલ કરવાનું, તો 1995 + 96 + 97 + 98 એટલે તમને આ આન્સર મળે. પછી આ બંનેની વચ્ચેનો આન્સર જોઈએ છે તો 596 + 1016 + 638 + 563 પછી છેલ્લે, હવે આપણે છેલ્લે કરીએ કારણ કે આ સરવાળો તમે હાથે કરજો, સમજાઈ જાય એવું જ છે. 4-4 સરવાળો કરવાનો છે અને બેની વચ્ચે મૂકવાનો છે. પહેલેથી ફરીવાર એક્સપ્લેઇન કરું કે પહેલાં બે અને છેલ્લા બેમાં ડેશ આવી જશે. હવે તમારે સરવાળો સ્ટાર્ટ કરવાનો, એટલે 406 + 520 + 936 + 573 એટલે 1992 અને 1993 બંનેની વચ્ચે આવે, પછી 1993 અને 1994ની વચ્ચે, પછી 1994-1995ની વચ્ચે, 1995-1996ની વચ્ચે, 1996-1997ની વચ્ચે, 1997-1998ની વચ્ચે, 1998-1999ની વચ્ચે, પછી 2000-2001ની વચ્ચે, 2002-2003ની વચ્ચે, 4-5ની મિડલમાં, 5-6ના મિડલમાં અને છેલ્લા બે 6-7 ખાલી રહેશે.
હવે આપણે અહીંયા રેન્ડમલી જોઈ લો, 1999નું તમારે આ બંનેની વચ્ચેનો સરવાળો જોતો હોય તો એની પહેલાંના બે અને એની પછીના બે, એટલે મિડલમાં આવી ગયો. આ બંનેની વચ્ચેનો સરવાળો જોતો હોય તો આ 4, પછી આ બેની વચ્ચેનો સરવાળો 3097 આપણે જોતો છે તો કઈ રીતે કરવાનું? 3097 લાવો હોય તો 3097 લાવો, 563 વત્તા 687 વત્તા 1089 વત્તા 718. પછી 2002, હવે આપણે 2002 અને 2003ની વચ્ચેનો લાવવો છે તો 1089 વત્તા 418 વત્તા 645 વત્તા 745. પછી 2003નો વારો અને 4ની વચ્ચેનો, તો આ 4-4નો સરવાળો. એના પછી 2005ની વચ્ચે, 2004-5ની વચ્ચે, 4-5ની વચ્ચે જો કહીએ તો અહીંયા 645, 745, 1176 અને 798. 5-6ની વચ્ચે જો કહીએ તો આ છેલ્લા 4-4. હવે આવી રીતે મળી જાય તો આ તમને મળ્યો છે શું? મળ્યો 4-4 વર્ષનો ચલિત સરવાળો મળ્યો. હવે 4-4 વર્ષનો ચલિત સરવાળો મળ્યો છે એમાંથી આપણે શું ગોતવાનું? તો કે 2-2 વર્ષનો ચલિત સરવાળો ગોતવાનો, એટલે ચોથું કોલમ બનશે 2-2 વર્ષનો ચલિત સરવાળો. આવું આપણે એમાં કેમ કરવું પડતું? કે આમાં તમને મિડલ મળે નહીં, એટલે કે વચ્ચેનું મળે નહીં, કારણ કે બેકી સંખ્યા છે આમાં, પણ પહેલાં બે અને છેલ્લા બે ખાલી. હવે 2-2 વર્ષનો ચલિત સરવાળો લઈએ, પહેલાં 4-4 વર્ષનો, પછી 2-2 વર્ષનો. હવે એમાં શું કરો? તો કે આ 2 વર્ષ એનો સરવાળો અહીંયા, આ બંનેનો આવ્યો એનો અહીંયા, આ બેનો અહીંયા, એવી રીતે આ બેનો એની વચ્ચે, એવી જ રીતે આપણે છેલ્લે સુધી કરી લઈએ કે 2738 વત્તા 2813 એ બંનેનો સરવાળો છે એ અહીંયા આવશે 5551. 2813 વત્તા 2894 એટલે 5707. 2894 વત્તા 2967 એટલે 5861. 2967, 3097, 6014, 3097, 3119 એટલે 6176. એવી જ રીતે 3129 એટલે કે 3129 વત્તા 3197, 6328, 3197, 3284, 6481, 3284 વત્તા 3364, 6648, 3364 વત્તા 3433 એટલે 6697. પહેલાં 4-4 વર્ષનો સરવાળો, એને મિડલમાં લખવાનો, પછી એમાંથી 2-2 વર્ષનો સરવાળો કરવાનો. હવે વલણ શોધવાનું. હવે તમે વલણ શોધો છો જ્યારે, ત્યારે આપણે 4 વર્ષની ચલિત સરેરાશ કરીએ છીએ એટલે એને આપણે ભાગવાનું 8 વડે. ઓલામાં 3 વર્ષની કરતા તો આપણે 3 વડે જ ભાગતા હતા, 5 વર્ષની કરતા તો 5 વડે જ ભાગતા હતા, પરંતુ 4 વર્ષની કરીએ છીએ તો ભાગવાનું 8 વડે. કેમ 8 વડે? તો કે અહીંયા આપણે 4 વર્ષનો ચલિત સરવાળો કર્યો, એના પછીનું કોલમ 2 વર્ષનો ચલિત સરવાળો કર્યો, એટલે 4 × 2 = 8, એટલે આ બધાને 8 વડે ભાગીએ એટલે આપણે વલણ મળી જાય. હવે જોઈએ કઈ રીતે થશે. તો કે 4952 / 8, એટલે 4952 / 8 કરીએ એટલે મળે 619. પછીનું તો કે 5110 / 8 કરશું એટલે આપણને મળશે 638. 5566 / 8 કરશું એટલે 658. 5411 / 8 674. એના પછી 5551 / 8 એટલે 693. 5507 / 8 એટલે 713. 861 / 8 732 ને 6014 / 8 એટલે 751. પછી એની નીચે એવી રીતે છેક સુધી તમે ભાગ્યા 8 કરવાના એટલે છેલ્લે 6797 / 8 એટલે આપણને મળશે 849. તો આવી રીતે અહીંયા તમારે શું કરવાનું છે? તો કે ભાગ્યા 8 કરવાના છે. 3નું હોય તો આપણે ભાગ્યા 3 કરીએ છીએ, 5નું હોય તો ભાગ્યા આપણે 5 કરીએ છીએ, 4નું છે એટલે તમારે ભાગ્યા 8 કરવાના. હવે ત્રણેય વચ્ચેનો ડિફરન્સ સમજાવી દો કે 3નું હોય તો તમને પહેલાં અને છેલ્લાનું ન મળે, એમાં તમારે પહેલાં 3 વર્ષનો ચલિત સરવાળો ભાગ્યા 3 કરીએ એટલે આપણને વલણ મળી જાય. પછી અલ્પકાલીન વધઘટ શોધવાનું કે છે એમાં, તો પેલું બીજું જે આપણું જે ચલનું છે એને માઇનસ આપણે વલણ કરીએ એટલે અલ્પકાલીન વધઘટ, એટલે કે વલણ એટલે ટ્રેન્ડ્સ, y - t. પછી 5 વર્ષમાં જેમ જ તે 5-5 વર્ષનો સરવાળો, એમાં પહેલાં બે અને છેલ્લા બે નો મળે, અને પછી 5-5 વર્ષના સરવાળાની સરેરાશ લઈએ એ આપણું વલણ 5 વડે ભાંગીએ. 4-4 વર્ષમાં પહેલાં તમારે 4-4 વર્ષનો સરવાળો કરવાનો છે. હવે 4 વર્ષનો સરવાળો કઈ રીતે કરશો? તો પહેલાં બે છેલ્લા બે ખાલી મૂકશો. ધારો કે 1991, 1992, 1993 4 વર્ષનો સરવાળો કરવો હોય તો એનો આન્સર 1992 અને 1993ની વચ્ચે આવે, એટલે આમાં પણ પહેલાં બે છેલ્લા બે ન મળે.
એટલે પહેલાં ચાર ચાર વર્ષનો સરવાળો, પછી બબે વર્ષનો સરવાળો, અને પછી ચાર વર્ષનો અને બે વર્ષનો લીધો એટલે ટોટલ ચાર દુ આઠ આવ્યા. તો છેલ્લા વલણને આઠ વડે ભાંગવાના, એટલે ચાર વર્ષમાં પણ પહેલું બે અને છેલ્લું બે આપણને નહીં મળે. તો અત્યાર સુધી આપણે આલેખની રીત જોઈ અને ચલિત સરેરાશ એટલે કે આ જે વલણ શોધવાની રીત છે એ જોઈ. વલણ શોધવાની રીતમાં ત્રણ પ્રકારના દાખલા, ત્રણ ત્રણ વર્ષનો ગાળો, પાંચ પાંચ વર્ષનો ગાળો અને ચાર વર્ષનો ગાળો. આજ મેં તમને એક દાખલો હોમવર્કમાં આપેલો છે ત્રણ વર્ષવાળો, એમાંથી હું આ પીડીએફ તમને મોકલી દઈશ, જેથી કરીને એ સમ તમારે ટેલી થઈ શકે કે સાચો છે કે ખોટો. આ સમ ખાસ કરજો અને ખાસ ફેરબુક બનાવજો, જેથી કરીને એક્ઝામ સમયે કામ લાગે. હવે આપણે આમાં એક જ મેથડ બાકી છે કે જે થર્ડ મેથડ, ન્યૂનતમ વર્ગોની રીત, તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.